સવારમાં કામાક્ષી બેન મારી પાસે બે નાની નાની રોટલીની ફરમાઈશ લઈને પહોંચી ગયા. પછી એને મેં બે નાની નાની રોટલી બનાવી આપી અને બેન નાસ્તો કરવા બેસી ગયા. પછી એક આ અરીસો ચમકાવી નાખ્યો અને બીજો એક આ ચમકાવી નાખ્યો અમારા કબાટનો, જેમાં મારા કરતા તો શ્યામ વધારે એનો શણગાર કરતા હોય છે. તો બીજી બાજુ બહાર જઈને જોતા કામાક્ષી બેને એના મોટા ઢીંકાને માટીથી ઘસી ઘસીને નવડાવી નાખ્યું છે. પછી હું આવી ગઈ રસોડામાં શાક સુધારવા અને શાક સુધારતા સુધારતા મારી નજર પડી આ માટીના વાસણ ઉપર, જેમાં મેં કેટલાય દિવસથી શાક જ નથી બનાવ્યું. એટલે એને જરાક ધોઈ ને પછી હું બહાર ચૂલો પેટાવા જતી હતી. ત્યાં તો મને રસ્તામાં આ માંડવીએ રોકી લીધી, એટલે વચ્ચે બે મિનિટનો બ્રેક લઈને માંડવી ખાધી. પછી હું સીધી આવી ગઈ બળતણ પાસે અને થોડાક બળતણ લઈ લીધા. કામાક્ષી બેન મને બેસવા માટે પાટલો લઈ આવે છે અને થોડાક બળતણ પણ હારવા લઈ ગયા. પછી મેં ચૂલો પેટાવીને શાક વઘારી નાખ્યું અને કામાક્ષી બેન જમી કારવીને ઓઢી ગયા છે. એટલે હું પણ હવે ઘડીક આરામ ફરમાવી લઉં. જય શ્રી રામ. લાઈક શેર સબસ્ક્રાઈબ.